हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सजानन प्राथमिक शाळाना ऑनलाइन स्टडी में तमारा सौनुं स्वागत छे। विद्यार्थियों, आपणुं धोरण छे पहेलू अने विषय छे अंग्रेजी। अंग्रेजी विषय अने पहेलू धोरण एनी अंदर विद्यार्थियों आपणे समरसपोथी भाग एक एना माध्यमथी यूनिट नंबर 12 सुधी पूरी लीधु हतु। आजना वीडियो में विद्यार्थियों आपणे यूनिट नंबर 13 थी पूरवा जई रह्या छीए। आजना वीडियो नी अंदर आपणे यूनिट नंबर 13 थी पूरसू। समरसपोथी भाग एक नी अंदर विद्यार्थियों तमारे सौए समरसपोथीनो पहेलो भाग जे छे खुल्लो राखवानो छे। एनी अंदर पाना नंबर 158 खुल्लो राखवानुं छे। हूँ तमने जेम तम आमा वीडियो में कराऊँ छूँ ए रीते तमारे तमारी समरसपोथीनी अंदर पेन्सिल वडे सारा अक्षरे लखता जवानुं छे। हूँ पण आमां लखती जाऊँ छूँ अने तमारे पण आमां तमारी समरसपोथीनी अंदर लखता जवानुं छे पेन्सिलनी मददथी। वीडियोमांथी जोता जोता ज विद्यार्थीओ तमारे सौए तमारी समरसपोथीनी अंदर लखता जवानुं छे। तो यूनिट नंबर 13 एनी सूचना वाँचू छूँ हूँ। नीचे नी प्रथम ABCD ना अंग्रेजी मूळाक्षरो वाँचो अने लखो। तो विद्यार्थीओ आपणे पहेला पण आवी रीते अंग्रेजी मूळाक्षरो लखेला छे। अत्यारे पण यूनिट नंबर 13 नी अंदर आपणे प्रथम ABCD ना जे मूळाक्षरो छे ई सरस रीते तमारे पण वाँचता वाँचता मोटेथी बोलता बोलता लखता जवानुं छे। तो एमां सौथी पहेला छे M, M for monkey, M for monkey, monkey એટલે વાંદરો। આ શું છે M? M ને કઈ રીતે લખશું? તો કે પહેલી 4 લાઇનની અંદર પહેલી 3 લાઇનની વચ્ચે M લખશું આપણે। હું જેવી રીતે લખું છું M તમારે દરેકમાં લખતા લખતા બોલતા જવાનું છે M। એમ હું જે રીતે બોલું છું એવી જ રીતે તમારે આ ટપકાવાળી લાઇન છે એમાં પહેલાં લખતા લખતા બોલતા જવાનું છે કે એમ, એમ ફોર મંકી, એમ 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 અહીંયા પણ એમ। હવે બે ખાલી આપ્યા છે એમાં તમારે તમારી જાતે લખવાનું છે। શું લખશો? તો કે એમ આવી રીતે જો મેં લખ્યા એ રીતે તમારે પણ એમ આવી રીતે તમારે તમારી સમરસપોથીની અંદર એમ લખવાનો છે। એની પછી આવે છે એન। એનમાં કઈ રીતે કરશું આપણે? એવી જ રીતે N, N for nest, nest એટલે માળો, N for nest, nest એટલે માળો। તો N કઈ રીતે લખશું? તો કે N, કઈ રીતે N, આ શું છે N, આ શું હતું M હતું, આ શું છે N। ટપકાવાળી લાઇનને જોડી અને તમારે લખવાનું છે N, અને હું જેમ બોલું છું એમ જ બોલતા જવાનું છે N, 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 N। અને એના પછી બે ખાલી ખાના આપ્યા છે ત્યાં આગળ તમારે તમારી જાતે લખવાનો છે N, અને અહીંયા પણ N। આવી રીતે તમારે તમારી સમરસપોથીમાં પણ પૂરતા જવાનું છે વિદ્યાર્થીઓ, અને બોલતા બોલતા પૂરવાનું છે। N પછી છે O। શું છે? O, O for ox, ox એટલે બળદ, O for ox, ox એટલે બળદ। તો આપણે અહીં લખતા જશું O, અહીંયા પણ
ओ ओ एवी रीते अहीं पण टपकावाळी लाइन ने जोड़ी ने ओ ओ ओ ओ ओ तमारे पण लगता लगता बोलता जवानुं छे ओ ओ अने अहीं पहली त्रण लाइन नी अंदर ज वच्चे ज लखवानो छे ओ अने ओ तमारी जाते आवी रीते आपणे शुं भण्या ओ ओ फॉर ऑक्स ऑक्स एटले बळद एनी पछी आवशे पी तो पी फॉर पेन पेन एटले कलम पी फॉर पेन पेन एटले कलम कई रीते लखशू तो के पी 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 फॉर पेन पी 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 અને અહીંયા બે ખાલી ખાના છે એમાં પણ પી અને પી આવી રીતે એમ એન ઓ અને પી આ ચારેય મૂળાક્ષર આપણે આજે જોયા સમરસ પોથીના માધ્યમથી જ આપણે સરસ રીતે જોયા પાના નંબર 158 ઉપર યુનિટ નંબર 13 આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ તમારે સૌએ વિડીયોમાંથી જોતા જોતા જ અથવા વિડીયોમાંથી જોતા જોતા જો ન લખાણું હોય તો વિડીયો જોયા પછી તમારી રીતે આમાં જે મૂળાક્ષર છે એ પહેલાં ટપકાવાળી લાઇનમાં ઘૂંટવાના છે અને નીચે બે ખાલી બોક્સ આપ્યા છે એમાં લખવાના છે તમારી જાતે જ અને બોલતા બોલતા લખવાના છે તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો જ રાખીએ અહીં જ પૂરો કરીએ યુનિટ નંબર 13 સમરસ પોથીની અંદર તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલની મદદથી અને મોટેથી બોલતા બોલતા લખવાનું છે તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ જય સ્વામિનારાયણ